આજે આપણા આધુનિક સમાજમાં ઘણી સ્ત્રીઓ બહાર નીકળી રહી છે અને કારકિર્દી બનાવી રહી છે અને હું એ જાણવા ઈચ્છું છું કે તમે શું વિચારો છો કે બહાર નીકળીને કારકિર્દી બનાવી ઘર પણ સંભાળવું તેમજ આર્થિક રીતે સ્વતંત્ર હોવું એ સ્ત્રી માટે શું સારું છે જો દરેક સ્ત્રીએ તે વ્યક્તિ તરીકે જે કરવા માગે છે તે કરવું જ જોઈએ તેને સામાજિક વલણ અથવા દુનિયામાં કરવા જેવી એકમાત્ર યોગ્ય વસ્તુ બનાવવી જોઈએ નહીં કેમ કે મને લાગે છે કે જો એક સ્ત્રી બે બાળકો પેદા કરવા અને એમને ઉછેરવાનું ઈચ્છે તો હું વિચારું છું કે તે એક પૂરા સમયનું કામ છે હું એમ નથી કહેતો કે તેણે બહાર જઈને કામ ન કરવું જોઈએ જો તે ઈચ્છે તો એક વ્યક્તિ તરીકે તે જે કરવા માંગે છે તે કરવા માટે તે સ્વતંત્ર છે પરંતુ બે બાળકો હોવા એ પ્રજનનના વિશે નથી તમે એક આગામી પેઢીનું નિર્માણ કરી રહ્યા છો મારું માનો તો આવતી કાલની દુનિયા કેવી હશે તે આજે તમારી પાસે કેવા પ્રકારની માતાઓ છે તેના દ્વારા નક્કી થાય છે તો કેમ એવું છે તમે જાણો છો ઘણી સ્ત્રીઓ મારી પાસે આવે છે અને જ્યારે હું પૂછું છું કે તમે શું કરો છો ત્યારે કહે છે ઓ હું માત્ર ગૃહિણી છું મેં કહ્યું તમે એમ કેમ કહો છો કે તમે માત્ર ગૃહિણી છો તમે બે કે ત્રણ નવા જીવનનું પાલન પોષણ કરવામાં સમર્થ હોવાના મહત્વને જાણતા નથી તે કોઈ બિન અગત્યનું કે નકામું કામ નથી ઇટ્સ નોટ અ નોટ ઇમ્પોર્ટન્ટ જોબ તે ખૂબ જ મહત્વનું કામ છે મારે કહેવું છે કે શું તમે જાણો છો મારી માતાએ ક્યારે કોઈ આવું કશું કહ્યું નથી મને તેણે મને ક્યારે કહ્યું નથી કે હું તને પ્રેમ કરું છું અથવા તમે મને પ્રેમ કરો કે હું કંઈક તે ફક્ત એટલું જ કે તે માત્ર જીવતી હતી અને અમને ક્યારે એવું થયું નથી કે શું તે અમને પ્રેમ કરે છે કે નથી કરતી આવા પ્રશ્નો ક્યારે આવ્યા જ નથી કારણ કે તેનું આખું જીવન અમને સમર્પિત હતું ખરેખર તે અમારા માટે જીવતી હતી ભલે તેણે ક્યારે કહ્યું ન હોય પણ તે એવું જ છે અને હું તેની આસપાસ હોવા વિના મારા જીવનના તે ભાગની કલ્પના પણ કરી શકતો નથી ફક્ત એટલું જ કે તેણે ક્યારેય હું જે છું તેમાં સક્રિય ભૂમિકા ભજવી નથી પરંતુ તેણે જે પૃષ્ઠભૂમિ પૂરી પાડી તેના વિના મારા માટે રચાયેલા વાતાવરણ વિના હું જે છું તે ક્યારેય બની શકત જ નહીં મારી અંદર બીજું ગમે તે હોય છતાં પણ હું કોણ છું હું શું છું તેમાં ક્યારેય દખલ કર્યા વિના તેણે જે વાતાવરણ મારી આસપાસ ગોઠવ્યું અને તે વાતાવરણની રચના કરવા માટે તેને જે પ્રયત્ન કર્યા હતા તે સારી રીતે જાણીને કે આ ક્યાંક સફળ થશે તેણે તે વાતાવરણની સ્થાપના કરવા માટે પોતાનું જીવન આપ્યું હતું અને શા માટે કોઈને લાગે છે કે આ એક મહત્વપૂર્ણ કામ નથી મારા જીવનમાં મને લાગે છે કે તેણે મારા માટે જે કર્યું છે તે સૌથી મહત્વપૂર્ણ કામ છે અને મારી સાથે બનેલી સૌથી મહત્વની બાબતોમાંની એક તે પ્રારંભિક જીવન છે કે જ્યારે મારે ક્યારેક કંઈ પણ વિશે વિચારવું પડ્યું નથી તેણે ફક્ત તે ખાતરી કરી હતી કે તે પૃષ્ઠભૂમિ હંમેશા બની રહે મારી આસપાસ શું થઈ રહ્યું છે તેના વિશે એક પળ પણ વિચાર કર્યા વિના કે તે અસ્વસ્થતા ન થવાના કારણે મને ઘણા દિવસો સુધી નિરંતર આંખો બંધ કરીને બેસી રહેવાની સંભાવના આપી અન્યથા તે શક્ય ન હોત તેથી કારકિર્દી હું ઈચ્છું છું કે તમે સમજો કેમ કે હાલમાં આપણે આખી દુનિયાને અર્થશાસ્ત્ર બનાવી દીધી છે કમનસીબે સ્ત્રીઓ પણ પુરુષોની જેમ હવે મૂર્ખ બની રહી છે જાણે કે તમે કેટલા પૈસા કમાવો છો તે તમારા જીવનની કિંમત નક્કી કરશે ના તે ફક્ત તમને જરૂરી વસ્તુઓની પ્રાપ્તિ કરાવી આપે છે પૈસા ફક્ત તે વિશે છે પહેલાં પુરુષ કમાતો હતો અને સ્ત્રી જીવનના વધુ સુંદર પાસાઓ સંભાળતી હતી હવે સ્ત્રી પણ કમાવા માંગે છે જો કુટુંબમાં આવી આર્થિક જરૂરિયાત હોય તો ઠીક છે તેણે તે કરવું જ જોઈએ પરંતુ તે કોઈ ફરજિયાત જરૂરત ન હોય તો તેને બીજી કોઈ વસ્તુ કરવા કરતાં તે વધુ સારું કાર્ય હોય તે રીતે સમજવું ન જોઈએ હું કહું છું કે જો તે ગાય જો તે સંગીત વગાડે અથવા જો તે માત્ર તેના બાળકોને પ્રેમ કરે અથવા જો તે સુંદર રીતે રાંધે અથવા તે એક ફૂલની જેમ સુંદર રીતે જીવે તો તે પૂરતું છે જરૂરી નથી એવું માનવું કે જો તે આટલા પૈસા કમાય તો જ તે કંઈક મૂલ્યવાન વસ્તુ કરી રહી છે અથવા નહીં જો કોઈ આર્થિક જરૂરિયાત હોય તો તે તેમ કરી શકે છે અથવા જો તેને તે કરવાનો શોખ હોય તો તે કરી શકે છે પરંતુ વિશ્વમાં આવા મૂલ્યો સ્થાપિત ન થવા દો કેમકે તેમ કરવાથી તમે વિકસિત નથી થઈ રહ્યા તમે પાછળ જઈ રહ્યા છો તમે જીવનના સૌંદર્ય કરતા અસ્તિત્વને વધુ મહત્વપૂર્ણ ગણી રહ્યા છો